देश में गयो तो मणसो भूखती बहु दुखी थाता था। कोई ने खावा मळतु नहोतु। एमां एक ब्राह्मण कुटुंब हतु। ई ब्राह्मण कुटुंब चार मणसो नु कुटुंब, पति पत्नी दीकरो दीकरी, केटलाय दिवसे ने अनाज मळ्युं। जमवा माटे बेसता बेसता तैयारी करे छे, पण एने एवो नियम हतो जमवा बेसता पहेला कोई भूख्या माणसने पहेला जमाडे ने पछी पोते जमे। साद पड़ायो छे કે જે કોઈ ભૂખ્યું માણસ હોય તે આવે, અમને ભોજન પ્રાપ્ત થયું છે, એમાં તમારો ભાગ છે। ત્યાં તો કોઈ ભૂખ્યો માણસ હતો, એ આવી અને જમવા બેસી ગયો। ચારેય માણસોને બે બે રોટલી મળી હતી ને એ બધું એને પીરસી દીધું। ઓલા બધા ભૂખ્યા રહ્યા, જમીન ચળું કરી પાણી પી, અને ગરીબ માણસ જતો રહ્યો, પણ ચડું કરેલું પાણી થોડુંક ઢોળાણું હતું પૃથ્વી ઉપર। નળિયો વાત કરે છે, પાણી ઢોળાણું હતું એની ઉપર। હું હાલતા હાલતા અચાનક ઈ બાજુ આવ્યો, ઢોળાયેલા પાણીમાં ઠંડક માટે હું થોડોક આળોટ્યો તો અડધું શરીર જ મારું પલળ્યું। પલળતા વેત હું સોનાનો બની ગયો, અડધું શરીર નળિયાનું સોનાનું બની ગયું। અડધું શરીર બાકી હતું એટલે નળિયો કે મને એમ થયું કે અડધું બાકી છે, એ યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં હું જઈશ ને એટલે અડધું શરીર બાકી છે એ સોનાનું બની જશે। આજ હું તમારા યજ્ઞમાં આવ્યો, યજ્ઞભૂમિમાં આળોટ્યો, છતાં મારું શરીર સોનાનું બન્યું નહીં, એટલે હું કહું છું તમારો યજ્ઞ અધૂરો છે। આમ યુધિષ્ઠિર રાજા પાંડવો ને બધાને નવાઈ લાગી। આપણને તો એમ છે કે યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, એના મત પ્રમાણે એમ હતું ગરીબોને જમાડ્યા એ જ મોટો યજ્ઞ કર્યો એમ માનતા હતા। ભગવાન યજ્ઞની અંદર સાક્ષાત પધારે છે, ગઢપુરની અંદર વાસુદેવ નારાયણના ઓરડાની સામે મહારાજના હયાત વખતનો યજ્ઞ મંડપ એમનામ રહેતો। વિષ્ણુ ભગવાન બ્રહ્માંડોનું પાલન કરે છે, સ્વયં નારાયણના નામથી પ્રસિદ્ધ છે, એટલે વિષ્ણુ ભગવાન પાલન કરે એટલે ભગવાને પંચાયતન દેવ મંદિરોની અંદર ભગવાને પધરાવ્યા છે। શિવજી એટલે વૈષ્ણવ ધર્મના રાજા કયા છે, સર્વ સૃષ્ટિના સંહાર કરનારા છે, સંહારના દેવતા એટલે ભગવાને માન્ય કર્યા છે। ગણપતિજી એટલે સર્વ કાર્યોમાં પ્રથમ જેનું સ્થાપન થાય ને પૂજન થાય ગણપતિ દેવ, બધા જ કાર્યની અંદર ગણપતિને હૌ યાદ કરે। એમ કહેવાય ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વાણિયા રાત્રે સમરે ચોર। ચોરને જરૂર પડે ને, ચોરીમાં લાભ થાય એવું કરજો ગણપતિ દાદા, એમ પગે લાગીને જાય હૌ વિઘ્ન વિનાયક દેવને પ્રાર્થના કરે। બધાય ધર્મમાં બધાય માનનારા, કોઈને વિરોધ જ નહીં, અને હૌ મંદિરમાં પધરાવે એવા ગણપતિ મહારાજને ભગવાને મંદિરોમાં પધરાવેલા। પાર્વતીજી એટલે શિવજીના અર્ધાંગના એટલે ભગવાનની પ્રાપ્તિનું સહાય રૂપ કહેવાય। હિન્દુ સંસ્કૃતિના પાયામાં આ પાંચ પૂજાઓ થાય છે। સર્વ દેવીઓમાં ઉત્તમ દેવી એટલે પાર્વતીજી કહેવાય, એટલે અને સૂર્યનારાયણ એટલે ગાયત્રીના અધિષ્ઠાતા દેવ, સમગ્ર પૃથ્વીને જીવન દેનારા એટલે સૂર્યનારાયણ કહેવાય। સૃષ્ટિની અંદર પ્રકાશ આપવાનું કામ ભગવાને સૂર્યનારાયણને સોંપ્યું છે। સૂર્યનારાયણ કોઈ દી કંટાળે છે એને, કોઈ દી રવિવાર આવે, આપણે રવિવાર આવે, એક બાયુને રવિવાર ન આવે ને એક સૂર્યનારાયણને ન આવે, બીજા બધાને રજા આવે। બાયુ જાત્રામાં જાય ને મહેમાન તરીકે ક્યાંક જાય ને તો એ રાજી થાય કે આજ તો રજા આપણે, નહીંતર રસોડામાં કોઈ દી રજા હોય। આમ દિવ્ય અલૌકિક શક્તિ રૂપે ભગવાને આ પાંચ દેવોની સ્થાપના કરી છે। ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી અમારા આશ્રિતોએ આ પંચ દેવને પૂજ્યપણે કરીને માનવા, પણ સમજવાનું એટલું, ઇંગ્લિશની અંદર એક વાક્ય છે રિસ્પેક્ટ ઓલ ફોલો વન હેટ નન, આદર સૌને આપો પણ આશ્રય એકનો કરો। આદર ભાવ બધા દેવોનો કરાય,
બધાને નમસ્કાર કરાય, તમારે ઘેરે મહેમાન આવે એ બધાના સ્વાગત થાય, બધાને જમાડવામાં આવે, બધાને હાચવવામાં આવે, પણ પતિમાં ભાવ હોય એવો બધામાં ન હોય, એમ આપણા જીવના ધણી પુરુષોત્તમ નારાયણ છે, એ આપણા જીવના ધણી છે, એને આપણે આશરો એનો રાખવાનો, આદર બધાને આપવાનો, કોઈની નિંદા ક્યારેય ન કરવી. સ્વામિનારાયણ ભગવાન તો બધાને આદર ભાવથી સન્માન આપ કરતા. જ્યાં જ્યાં મંદિરો આવે ત્યાં આપણે નમસ્કાર કરવા, શિવજીની શિવરાત્રિ આવે ત્યારે આપણે પૂજન કરી લેવું, શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તીએ તો એમાં ભગવાને બધું લખ્યું છે. આ બધા દેવો મારા કાર્યમાં મદદ કરે છે મહારાજ કે, એટલે હું એનું સન્માન કરું છું. આપણા ઈષ્ટદેવ જો સન્માન કરતા હોય તો આપણે પણ આદર બધા પર રાખવો, પણ સમજવાનું એટલું, આશરો તો એકનો જ, ધણી તો એક જ હોય, એકની જ કંઠી, એકનો જ જપ ને એકની જ પૂજા ને એકનું જ ધ્યાન, એ આપણા જીવના ધણી ઈષ્ટદેવ. પણ પંચદેવોનું સન્માન કરનારા હે ભગવાન, તમને હું નમસ્કાર કરું છું. ગોપાળાનંદ સ્વામી એની સાથે તો શિવજી ને ગણપતિ ને સૂર્યનારાયણ બધાય દેવો વાતો કરતા, એવા ગોપાળાનંદ સ્વામી, અને પધરાવેલા ગણાય ગોપાળાનંદ સ્વામીએ. એમાં એક વખત વડોદરામાં ગોપાળાનંદ સ્વામી પધારેલા, એક બ્રાહ્મણ ભક્તને ઘેરે ગોપાળાનંદ સ્વામી થાળ જમવા માટે પધાર્યા છે. બાજુમાં સૂર્યનારાયણનું મંદિર છે, ભગવાનને થાળ ધરાવીને સૂર્યનારાયણને થાળ ધરાવવામાં આવ્યો છે પ્રસાદીનો કરીને. જો દેવોને આપણે ધરાવવા હોય ને થાળ, હનુમાનજી ગણપતિ આપણે રાખ્યા હોય તો ભગવાનને પહેલાં અર્પણ થાય ને પછી ગણપતિ હનુમાનજીને અર્પણ થાય. હાર પણ આપણે પહેરાવીએ ને તો પહેલાં ભગવાનને અર્પણ કરીએ, હનુમાનજી ગણપતિના હાર હોય એ પણ ભગવાનના ચરણનો સ્પર્શ કરાવીને પછી ભગવાનને ધારણ કરાવવા, એ પણ ઈચ્છા એવી રાખે છે દેવો કે અમને ભગવાનની પ્રસાદી આપો. તમે જ ભૂલી જાઓ છો પણ અમને તો પ્રસાદીનું કરીને આપો, અમને પ્રસાદી વગરનું અમે ન સ્વીકારીએ, એટલે પ્રસાદી માટે સેવક તરીકે બેઠા છે. એટલે સૂર્યનારાયણને થાળ અર્પણ કરીને ગોપાળાનંદ સ્વામીએ સૂર્યનારાયણના મંદિરમાં જઈને કીધું, કેમ સૂર્યનારાયણ કુશળ છો ને? તો સૂર્યનારાયણ સાક્ષાત ગોપાળાનંદ સ્વામી અરે મૂર્તિમાંથી બોલ્યા. શું બોલ્યા? હા, આમ તો કુશળ જ છું કે કેમ પૂજારી તમને બરાબર થાળ ધરાવે છે, પૂજા કરે છે ને, જળ બરાબર ધરાવે છે ને, તમારી સંભાળ હારી રાખે છે ને. ત્યારે સૂર્યનારાયણે શું કીધું? પૂજારી થાળ તો ધરાવે છે પણ જળ ધરાવે ને, ત્યારે જળ ગાળા વિનાનું મને ધરાવવા માટે લાવે છે, એટલે મને એ જળ ખપતું નથી. સાંભળજો, દેવોને તો આપણે કદાચ ન ધરાય ગાળા વગરનું, પણ આપણે ક્યારેય પીવાય નહીં. ગાળા વગરનું જળ ક્યારેક ક્યારેક પૂજારી ભૂલી જાય છે ને, મને ગાળા વગરનું અર્પણ કરવા આવે છે ને, એટલે એ જળ અમને ખપતું નથી, અમે પીતા નથી. જ્યારે જ્યારે એ જળ લાવે ને ત્યારે અમે તરસ્યા રહીએ છીએ. થાળ તો હારો જમાડે છે પણ જળ ગાળા વગેરેનું લાવે છે, ત્યારે અમે તરસ્યા થઈને, જ્યારે તરસ લાગે ને ત્યારે અમે સ્વર્ગમાં ઇન્દ્ર પાસે જઈને અમૃત પી લઈએ છીએ, અમૃતનું પાન કરી લઈએ. ઇન્દ્ર પાસે જઈને કહીએ, મને તરસ લાગી છે અમૃત થોડુંક આપ, ઇન્દ્ર મને અમૃત આપે એટલે થોડાક દિવસ સુધી તરસ ન લાગે. પણ પૂજારીનું જળ અમે સ્વીકારતા નથી, કેમ? ગાળા વગેરેનું આપે છે. એટલે અમે આ મૂર્તિની અંદર રહીએ છીએ સ્વામીજી, આ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરી છે ને એટલે અમારે રહેવું પડે છે, એટલે અમે રહીએ છીએ. પ્રતિષ્ઠા થાય એટલે અમારે આવા આવિર્ભાવ હોય, એટલે અમારે રહેવાનું તો હોય જ, પણ આવી ક્યાંક ગડબડ હોય તો અમે સ્વીકારીએ નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તે સૂર્યનારાયણ તમારે એવી જગ્યાએ આવવું છે જ્યાં તમને પવિત્રપણે થાળ મળે, ભગવાનની પ્રસાદીનો થાળ મળે, જળે પ્રસાદીનું કરીને મળે, એવા સ્થાનમાં તમારે આવવું છે. સૂર્યનારાયણ તો રાજી રાજી થઈ ગયા ને કીધું, તો મારા બહુ મોટા ભાગ, સ્વામી મને લઈ જાઓ ને અહીંથી, તો બહુ સારું. ગોપાળાનંદ સ્વામી કે, કાલ મારે વડતાલથી, એટલે વડોદરાથી વડતાલ જવાનું છે,
ગાડામાં બેસીને તૈયાર થઈ જજો. સૂર્યનારાયણને કહી દીધું. ગોપાળાનંદ સ્વામી જતા રહ્યા. બીજે દિવસે સવારે ગાડામાં બેસીને ગોપાળાનંદ સ્વામી બેઠા. મૂર્તિમાંથી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સૂર્યનારાયણ બાજુમાં ગાડામાં બેસી ગયા. સાક્ષાત મૂર્તિમાનો બધાએ ભાળે. બધાને એમ કે કોઈક બ્રાહ્મણ છે અને ગોપાળાનંદ સ્વામીને હારે કોઈ જાય છે એમ હતું. પણ એ મૂર્તિમાંથી નીકળીને વેશ બ્રાહ્મણનો ધારણ કરી બાજુમાં બેસી ગયા. વડોદરાથી વડતાલ આવ્યું ને ત્યાં સુધી ગોપાળાનંદ સ્વામી સાથે સત્સંગની વાતો કરતા ગયા. મહારાજે સૂર્યનારાયણને મૂર્તિમાં નિવાસ કરાવ્યો છે. આ મૂર્તિમાં તમારે સદાય વાસ કરીને રહેવાનું છે. અને બધાના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણ સ્વરૂપ અદૃશ્ય થયું છે અને સૂર્યનારાયણની મૂર્તિમાં લીન થઈ ગયા છે. બધાને નવાઈ લાગી છે. ગોપાળાનંદ સ્વામી સૂર્યનારાયણને વડોદરાથી લાવ્યા છે. ઓ એ અત્યારે વડતાલ મંદિરમાં નિજ મંદિરની અંદર જે સૂર્યનારાયણ પધરાવેલા છે ને એ વડોદરાથી લાવેલા ગોપાળાનંદ સ્વામી કેવા પ્રતાપી હશે. મહારાજે પાસેમાં આવિર્ભાવ કરેલો છે સાક્ષાત. આવી રીતે સૂર્યનારાયણ મૂર્તિ સ્વરૂપ પ્રત્યક્ષ આપણને દર્શન આપે છે. દેવોનું મહારાજ ખૂબ સન્માનપૂર્વક સ્થાપન કરતા એટલે શતાનંદ સ્વામીએ લખ્યું પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી નૈષ્ટિક વ્રત પોષકાય નમઃ. નૈષ્ટિક વ્રત એટલે જન્મથી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હોય ને એને નૈષ્ટિક વ્રતવાળા કહેવાય. નૈષ્ટિકોના વ્રતનું પોષણ કરનારા એવા મહારાજ હું તમને વંદન કરું છું. બ્રહ્મ નૈષ્ટિક બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી કહેવાતા એવા એવાને તો મહારાજે કેટલાય ને દીક્ષાઓ અપાવી નૈષ્ટિક બ્રહ્મચારીઓ બનાવ્યા. પોતાના શરણે લીધેલા શાસ્ત્રોમાં અનેક વ્રતો કીધા છે પરંતુ બધા વ્રતોમાં ઉત્તમ વ્રત તો નૈષ્ટિક વ્રત છે. એનાથી પવિત્ર કોઈ વ્રત નથી. આ વ્રત કરનાર જેવું કોઈ ભાગ્યશાળી નથી. મહારાજને નૈષ્ટિક વ્રતવાળા સાધુ સંતો ભક્તો બહુ વાલા છે. આ ઉદ્ધવ સંપ્રદાયનો પાયો બ્રહ્મચર્ય વ્રતથી જ નખાયો છે. ભગવાનનું ભજન કરવા માટે ભગવાનના ચરણારવિંદમાં આવી જાય એ ચોક્કસ સાબિતી આપે છે. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત સત્સંગની અંદર બ્રહ્મચર્ય વ્રતનું સ્થાપન કર્યું છે. નહીતર પંચ વિષય અને આ માયામાંથી કોઈ છૂટે એમ નથી. આ માયાએ એવો ભરડો લીધો છે બધાને પોતાના અંદર લઈ લીધા છે એવી આ મહાબળવંત માયા છે. ભગવાનને મૂકીને બીજે બીજે ફરે એને માયા છે ને એના પાશમાં લઈ લે છે. ભગવાનને ન મૂકે એને કોઈ નડતું નથી. ગણાય કે મને આ નડે, ગણાય કે મને છાયામ પગ આવી ગયો, ગણાય કે મને આમ થઈ ગયું, ફલાણાને આમ થયું, બધું ક્યારે થાય. ભગવાન મૂકીને ફરતા હોય, ભગવાનનો આશરો દ્રઢ ન હોય, જીભે કરીને ભગવાનનું નામ સ્મરણ ન થતું હોય, પવિત્રતા ન હોય, આ બધું હોય ત્યારે આ બધું આવે. ત્યાર પછીનો મંત્ર છે ઓમ શ્રી પ્રગલ્ભાય નમઃ. પ્રગલ્ભ પ્રગલ્ભ એટલે પ્રતિભાયુક્ત જે હોય એને પ્રગલ્ભ કહેવાય. પ્રગલ્ભ શબ્દના તો ઘણાય અર્થ થાય છે. સાહસિક માણસ હોય, ઉત્સાહી હોય, પરિપક્વ હોય, હાજર જવાબી હોય, આ બધાને પ્રગલ્ભ શબ્દ કહેવાય છે. પણ પ્રગલ્ભમાં મુખ્ય શબ્દ એક છે પ્રતિભાયુક્ત જેનું વ્યક્તિત્વ છે એને કહેવાય પ્રગલ્ભ. મહારાજ પ્રતિભાયુક્ત હતા. ભગવાનની પ્રતિભા એવી હતી જ્યાં જાય ત્યાં ભગવાન પોતે સમયસરના જવાબ ભગવાન આપી શકતા. પ્રતિભા કોને અને કેવી હોય તો સમયે સમયે જેને નવી નવી બુદ્ધિ સ્ફુર્યા કરતી હોય એને પ્રગલ્ભ પુરુષ અને સ્ત્રીઓ કહેવાય. પ્રતિભા પોતાનું અને બીજાનું હિત કરનારી હોય, અનેક જીવોના હિત કરનારી બુદ્ધિ જેનામાં હોય, નવી નવી બુદ્ધિ નિત્ય નિત્ય ખીલ્યા જ કરતી હોય એને પ્રગલ્ભ કહેવાય છે. આવા સ્ત્રી પુરુષો હજારોમાં એકાદા જ હોય છે, ઝાઝા ન હોય. હાજર જવાબી
સામે ગમે તેવો માણસ આવે અને પ્રેમથી જીતી લે છે અને પોતામાં આંજી દે છે એવા પ્રતિભાયુક્ત એવા પ્રગલ્ભ કહેવાય. અનેક સંતોને મહારાજે આવા પ્રગલ્ભ બનાવ્યા હતા, પોતે પણ પ્રગલ્ભ હતા, પ્રતિભાયુક્ત હતા, એટલે શતાનંદ સ્વામીએ આ નામ યોગ્ય લખ્યું છે. અનેકને હિત કરનારા પ્રતિભાશાળી એવા પૂજ્ય આપણા ગુરુજી છે, અનેકનું હિત કરે એનામાં આ પ્રગલ્ભતાનો ગુણ ભગવાને આપ્યો છે. હાજર જવાબી ગમે એવા મોટા રાજકારણી હોય કે ગમે તેવા હોય, પ્રેમથી એની સાથે કેમ વાત કરવી અને આવડે, નાના સાથે કેમ વાત કરાય, કોની સાથે કેમ બોલાય, બધું પોતે સામાવાળાના સામે જોવે ત્યાં ખબર પડી જાય. પ્રેમથી બધાને જવાબ આપીને જીતી શકે, સમય સમય પ્રમાણે નવી નવી બુદ્ધિ અંદર સ્ફુર્યા કરે એવા પૂજ્ય બેનમાં આવા ગુણો છે. પૂજ્ય રેખાબેન પણ આવા પ્રભાવશાળી ભગવાને એને વ્યક્તિત્વ આપ્યું છે. પૂજ્ય ગુરુજીની આજ્ઞામાં રહી નિત્ય નવી સૂઝ ભગવાને આપી છે. આગવી સૂઝથી આ બધા ઉત્સવોનું આયોજનો થાય છે. આપણે તો તૈયાર ઉપર બેસીએ છીએ, પણ આગળની જે તૈયારી છે ને એ જ મહત્વની કહેવાય. એટલે ભગવાને એને આયોજન શક્તિ અદ્ભુત આપી છે. ક્યારે ક્યાં સમયે કેમ કરવું એ બધું ભગવાને આપેલું છે. એવા આપણને સંતો મળ્યા છે, એના છત્ર છાયામાં રહીને આપણે આપણું જીવન મહારાજના ચરણ સુધી પહોંચાડી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. કેમ કે આપણે બાહુબળથી ભગવાન સુધી ન પહોંચી શકીએ, પણ આવા સંત વિભૂતિના સહારાથી જરૂર પહોંચી શકાય. એટલે એના ઈશારે, એની આજ્ઞામાં, એની અનુવૃત્તિમાં રહીને પ્રભુ ભજી લેવા. જાજુ ન જાણતા હોઈએ તો કાંઈ નહીં, પણ આટલું કરીએ તોય બહુ થઈ ગયું. એવા ભગવાન પ્રતિભાયુક્ત છે. ત્યાર પછીમો 80મો મંત્ર છે. કેમ કે 2 દિવસ રહ્યા ને એટલે મંત્રને આપણે જાજી વખત ટકવા દેતા નથી, થોડોક થોડોક લઈએ છીએ, નહીતર પછી સમય ઘડિયાળ કાંઈ આપણું મોઢું રાખે. ઘડિયાળ કે મારી સામું જ બધાને જોવું જ પડે, ગમે એ માણસ હોય એને સામું એકાદ વાર જોવાય, પણ ઘડિયાળ સામું વારે વારે, હો વારે વારે આમ જોવું જ પડે. ઘડિયાળ એમ કહેવામાં માગે છે કે હું અંદરથી હાવ બોલી છું, અંદરનો કચરો મેં હાવ કાઢી નાખ્યો છે, એટલે બધાએ મારી સામું જોયે છે. તમે અંદરનો કચરો બહાર કાઢીને એકદમ ચોખ્ખા થઈ જાવ ને તો તમારી સામું ભગવાન જોવે અને બધાએ જોવે, એમ ઘડિયાળ આપણને આવો ઉપદેશ આપે છો. વારે વારે બધાને જોવું ગમે. ત્યાર પછીમો 80મો મંત્ર છે, ઓમ શ્રી નિષ્પૃહાય નમઃ. મહારાજને કોઈ જગ્યાએ સ્પૃહા નહોતી. સ્પૃહા એટલે ભગવાન ક્યાંય બંધાયેલા નહોતા, વસ્તુમાં કે પદાર્થમાં કે વ્યક્તિમાં ક્યાંય ભગવાનને બંધન નહોતું. સ્પૃહા એટલે બંધન. ભગવાન નિષ્પૃહ હતા. પૂજાવાની, મનાવાની, માનની, મોટાઈની, વરાજની, વૈભવની કોઈ પ્રકારની સ્પૃહા ભગવાનમાં નહોતી. ભગવાન તો બધાને રાજી કરવા માટે વસ્ત્ર અલંકારો સ્વીકારે, બધાની ભેટ સ્વીકારે, થાળ સ્વીકારે, બધાને રાજી કરવા માટે ભગવાનને કોઈમાં હેમાય આસક્તિ નહોતી. માટે આપણે પણ અંતકાળ આવે ને ત્યાં સુધીમાં વૃત્તિ બધી જગ્યાએથી તોડીને પુરુષોત્તમ નારાયણમાં જોડી જ દેવી પડશે. અંતકાળ આવે ત્યાં સુધીમાં, કેમ કે ક્યારે મૃત્યુ આવી જાય કાંઈ નક્કી નથી. એટલે ક્યાંય કોઈનામાં બંધાવવું નહીં, કોઈ વસ્તુમાંય બંધાવવું નહીં. પૂડલું જેમ ચોંટી જાય લોઢી હારે, એમ ક્યાંય આપણે ચોંટી ન જવું. કેવું ચોંટી જાય પછી ઉખડે જ નહીં, પાણીમાં પલાળવી પડે લોઢીઓ, ત્યારે માંડ માંડ ઉખડે. એમ સંસારમાં એટલા બધા ન ચોંટી જવું, ઉખડવા ટાણે ઉખડી જ ન ગયે. માટે ધનમાં, સ્ત્રી, ગાડી, બંગલા, બધી આલોકની સમૃદ્ધિ છે એમાં આપણે ક્યાંય આસક્તિ ન રાખવી, વાસના ન રાખવી.
नहीं तर आ सकती लेकिन नहीं जा सकती। आ सकती कोई नहीं जाती नथी, गमे त्यान गमे त्यारे बंधन थई जाय छे। वासना रहेशे तो पाछो धक्को मोटो थाशे, बहु धर्मनो धक्को कहेवाय ने। આ મોટો ધક્કો ખાધો છે ને હવે જો ક્યાંક અટક્યા, ઘણાય વાત કરતા હોય અમારા માને તો બાપાને તો ભગવાન ધામમાં તેડી ગયા એમ કહેતા હોય, પણ થોડાક દીમાં કોક નામ પ્રગટ થાય, ધુધકારી મારે ત્યારે ખબર પડે તા તો આવ્યા ગયા તા ને ધામમાં ક્યાં કેમ છું, પણ અંદરનું કોણ જાણે, વાસના ઉગે અને કોણ પૂગે, અંદરથી વાસનાના અંકુરો ઉગતા હોય આખો વરસ, બિયારણ તમે મોરૈયો અને બાજરો અને જે કાંઈ અનાજ સાફ કરી કરીને ફળિયામાં વેર્યું હોય એ 8 મહિના ખબર ન પડે, પણ ચોમાસું આવે ત્યારે ઉગાવો કેટલો નીકળે, એ ઉગે ને કોઈ પૂગે, એમ અંતરની અંદર વાસનાનો ઉગાવો ક્યારે નીકળી જાય કંઈ નક્કી નહીં, એટલે તપાસ રાખવી પડે ક્યાંક ઉગાવો તો નથી ને, ઉગાવવામાંથી મોટું વટ વૃક્ષ બની જશે। માટે ભગવાનને રાજી કરવા માટે આપણે તન તોડ મહેનત કરીએ છીએ, પણ આટલું તો કાઢવું જ પડશે, વાસનાથી નિવૃત્ત, શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છા અધૂરી રહી જાય એને મોત કહેવાય। આપણે શ્વાસ લેતા હોઈએ, જગતમાં જીવતા હોઈએ અને ઈચ્છાઓ વિરામ પામી જાય એને મોક્ષ કહેવાય। સતે દેહે ઈચ્છા વિરામ એને સતે દેહે મોક્ષ કહેવાય। અને દેહ નો ત્યાગ કરીને આત્મા નીકળી ગયો પણ ઈચ્છા લઈને ગયો હોય ને એને મોત કહેવાય, એને મરી ગયા કહેવાય। બેન ઘણીવાર કહેતા હોય મરી જવાય, પાછું થવાય ને ધામમાં જવાય, આપણે હું શું કરવું છે, ધામમાં જવું મરી જવું પાછા થવું, પાછા આવે અને પાછા થયા કહેવાય, નહોતા પેલા બાપા ઓટલે બેસવાની વાસના। બેન વાત અવારનવાર કરે કે ઓટલે બાપા બેસે ને દીકરાએ નવા મકાન બનાવ્યા ને દીકરાને કહે ઓટલો નવો કરી દેજે, માલ વધે ને એનો, ઓટલો નવો કરવાને બાકી રહી ગયો ત્યાં તો બાપાનું અચ્યુતમ કેશવમ થઈ ગયું, બાપા પાસા થયા। થોડાક દિવસ થયા કૂતરો થઈને આવ્યા એ જ ઓટે બેસવા માટે, ત્યાં જ બેસી રહી આખો દિવસ। એક દિવસ દીકરાનું ઓ ફળિયું વાળતી વાળતી ઓટલે ગઈ ને, દરરોજ ઓટલો બગાડેલો હોય ને દરરોજ ધોવો પડે, આજ તો કૂતરાને ભાળી ગઈને મોટો પરોણો લઈને કૂતરાને જે ફટકારતા ફટકારતા હું બોલી વો આ માળો હાળો મારો હાહરો અહીંયા જ બેઠો હોય એમ કરીને જે એક પરોણો માર્યો ને તે કૂતરો હું બોલ્યો વો 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 વો, બે એક થઈ ગયું। આટલામાં ને આટલામાં ઘણાય હોય પણ કાંઈ ખબર ન હોય, ગોળ ગોળ રાઉન્ડ જ મારતા હોય ભગવાનની માયામાં, માયામાં મોહ પામ્યા હોય। આપણે તો પુરુષોત્તમ નારાયણ મેળ્યા એટલે હવે છેલ્લો જન્મ કરી લેવો છે એવી આપણે ધ્યેય નક્કી કરી રાખવો, ધ્યેય વગરનું જીવન ક્યારેય ન રાખવું, ધ્યેય તો નક્કી કરવો જ જોઈએ। આપણને અહીંથી ઊભા થઈ પછી કોઈક દરવાજે પૂછે બેન કઈ બાજુ જવું છે કે મને નક્કી નથી મારે ક્યાં જવું એ મને ખબર નથી એમ કહેવાય, આપણું નક્કી જ હોય ને આ સોસાયટીમાં મારું ઘર છે ત્યાં મારે જવું છે, આ તો આપણું અંદર ફિટ થઈ ગયેલું જ હોય એમ આપણને ખબર જ હોય કે આપણે આ દેહ પડે એટલે આપણું જે અખંડ અવિનાશી ધામ આપણું સાચું ઘર તો એ છે હો। અહીંયા તો આપણે વિઝા લઈને ફરવા આવ્યા છીએ, અમેરિકા જેમ ફરવાના વિઝા લઈને જાય ને પછી ત્યાં ત્યાં રહી જાય, કોઈને આવવાનું મન ન થાય,